ધોલો શહેરના નગરપાલિકા હોલ ખાતે વહીવટી તંત્ર દ્વારા સહસખી સંમેલન યોજાયું હતું। साबरकांठा जिला पंचायत आईसीडीएस विभाग द्वारा तलोद में सहसखी सम्मेलन योजवामां आव्युं हतुं। तलोद नगरपालिका हॉल खाते योजायेला कार्यक्रम महिला अने बाळ विकास विभागनी योजना विशे महिलाओना मार्गदर्शन आपवामां आव्युं हतुं। पूर्ण योजना अंतर्गत योजायेला कार्यक्रम में जिला पंचायत प्रमुख धीरज पटेल, जिला विकास अधिकारी कलेक्टर, तालुका पंचायत प्रमुख मीनरदेवी झाला सहित मोटी संख्या में बहनों हाजर रही थी। अर्जुन परमा साथे अंजना सिटी न्यूज तलोद। अरवली जिल्लाना મોડાસામાં રખડતા ઢોરનો આતંક વધવા લાગ્યો છે। મોડાસા તાલુકામાં રખડતા ઢોરનો આતંક વધુ જોવા મળી રહ્યો છે। મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં બે આખલા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। શહેરના ડીપ વિસ્તારમાં વહેલી સવારે બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું। આખલાઓ વચ્ચે યુદ્ધ થતા લોકોમાં ભય ફેલાયો હતો, જેથી ઇકો કાર અને બસ ચાલકોની સમય સૂચકતાથી તેમણે નુકસાન થતું બચ્યું હતું, જેના કારણે થોડા સમય માટે વાહન ચાલકો રોંગ સાઈડ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા અને તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈ ક્યારે નિર્ણય લેવાશે તે સવાલો ઊભા થયા હતા। આવી ઘટના થોડા દિવસથી અગાઉ મુખ્ય બજારમાં જોવા મળ્યું હતું। भरत कड़िया साथे अंजना सिटी न्यूज મોડાસા। अंबाजी गब्बर पर्वत અને તેની આસપાસના ડુંગરાઓ હરિયાળા બને તે માટે બનાસડેરી દ્વારા સીડબોલ રોપણ અભિયાન હાથ ધરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના પર્વતોને લીલાછમ હરિયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર 1 બનાસડેરી દ્વારા સીડબોલ રોપણ કરવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનની શરૂઆત બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત ખાતેથી કરાવી છે। બનાસકાંઠો જિલ્લો હરિયાળો બને તે માટે અંબાજી ગબ્બર પર્વત અને તેની આસપાસના ડુંગરોમાં બનાસડેરી દ્વારા છેલ્લા બે માસથી સીડબોલ બનાવવામાં આવી રહ્યા છે। આજે ગબ્બર પર્વત ખાતે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા સીડબોલનું પૂજન કરાયું હતું। તેની સાથે ગબ્બર પર્વત રાજાની પણ પૂજા કરી અભિષેક કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ દરમિયાન 25 લાખ જેટલા સીડબોલ વિવિધ દૂધ સહકારી મંડળના લોકો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રોપવામાં આવશે। આજે અંબાજીના ગબ્બર વિસ્તારમાં 8 જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડબોલ રોપણની કામગીરી કરવામાં આવી હતી। આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દરેક ઇન્ડસ્ટ્રીઝ પર્વતોને દત્તક લે તો ચોક્કસપણે પર્વતોને હરિયાળી બનાવી શકાય છે, તેના માટે સીડબોલ બનાવી આપવાની પણ તેમણે ખાતરી આપી હતી। તેમણે કહ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન બનાસડેરી દ્વારા 1 કરોડ જેટલા સીડબોલ બનાવી જંગલ વિભાગને આપવામાં આવશે, જે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના જંગલો હરિયાળા બને તેવા પ્રયાસો કરાશે। તેમણે ઉમેર્યું કે ઉન્નાણવાડા વિસ્તારોમાં જ્યાં પહોંચવું અઘરું હોય તેવી જગ્યાએ ડ્રોન વિમાનથી સીડબોલનું રોપણ પણ કરવામાં આવશે। આજે અંબાજીના જંગલોમાં પણ ડ્રોન દ્વારા સીડબોલ જંગલ વિસ્તારમાં નાખવામાં આવ્યા હતા। ચેરમેને જણાવ્યું કે શક્તિપીઠ અંબાજી મંદિર અને તેના આસપાસના વિસ્તારોમાં સ્વર્ગાહી વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામો ચાલી રહ્યા છે। તેમણે કહ્યું કે પશુઓના છાણમાં દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષોના બીજ નાખી સીડબોલ બનાવવામાં આવે છે અને આ સીડબોલ જંગલ વિસ્તારમાં નાખવામાં આવે છે। જ્યારે વરસાદ આવે ત્યારે છાણના આ બોલ ખાતર બની બિયારણને જલ્દી ઉગાડવાનું કાર્ય કરે છે। હાલ આ અભિયાનની શરૂઆત અંબાજીથી કરવામાં આવી છે, પણ કામગીરી આખું વર્ષ કરવામાં આવશે। ગિરીશ જોશી સાથે તનિષા બા, સિટી ન્યૂઝ અંબાજી। અંબાજીના વિકાસ માટે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગામી સમયમાં પ્રવાસીઓ આવે ત્યારે માતાજીના દર્શનની સાથે સાથે પ્રકૃતિનો આનંદ લઈ શકે, અંબાજીની ઓળખ એટલે માર્બલ અને એ માર્બલમાંથી ખૂબ સારા સ્કલ્પચર બની એક સરસ મજાનો સ્ટોન આર્ટિઝન પાર્ક અહીંયા ડેવલપ થાય એ વિઝન સાથે જ્યારે રાજ્ય સરકાર ચાલી રહી છે ત્યારે આજરોજ અંબાજી ખાતે જ ખૂબ સરસ મજાની સ્ટેટ ડ્રીવન ઇન્સ્ટિટ્યૂટ સાપ્તી આવેલી છે કે જ્યાં લગભગ 20 જેટલા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા સ્કલ્પચર્સના જાણકાર વ્યક્તિઓ, આર્ટિસ્ટ વગેરે અહીંયા આવેલા છે। આગામી લગભગ 3 અઠવાડિયા સુધી અહીંનું જે લોકલ માર્બલ છે એ માર્બલને કાર્વ કરી અલગ અલગ સ્પિરિચ્યુઆલિટીના જે પણ આપણે થીમ છે એ થીમ ઉપરના સ્કલ્પચર બનાવે
એ પ્રકારેનું આયોજન કરવામાં આવેલું છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે, જોવે, ખાસ કરીને લોકલ સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ સાબતે ઇન્સ્ટિટ્યૂટને વિઝિટ કરે અને રોજગારીના નવા આયામો કયા પ્રકારના હોઈ શકે એ પણ એ લોકો અહીંયા જોવે એવી મારી આપ બધાને અપેક્ષા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યના એજીએમ જીએસ કાલારા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્સિંગ કોલેજના કેમ્પસમાં આવેલ મહેમાનો તથા કોલેજ શાળાના વિદ્યાર્થીઓ કોલેજ સ્ટાફ દ્વારા આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યના એજીએમ જીએસ કાલારા, ચિત્રની નર્સિંગ કોલેજના ટ્રસ્ટી એકે પટેલ, કોલેજના સંચાલક નુપરાશભાઈ પટેલ, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ શર્મા, વાઇસ પ્રિન્સિપાલ નિધિબેન દજેદ, મનોજભાઈ ચૌધરી સહિત ચિત્રની નર્સિંગ કોલેજ શાળાનો સ્ટાફ, કોલેજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રતિલાલ ટેકવાની સાથે તનિષાબા, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામે ખન ખનિજ વિભાગનો સપાટો થયો હતો. મોડાસા તાલુકાના સાકરિયા ગામ ખાતે ગેરકાયદેસર માટી ખનનની ફરિયાદ મળતા કાર્યવાહી કરાઈ હતી, જેથી ખણ ખનિજ વિભાગ દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી ખનિજ ચોરી ઝડપી હતી અને વોંગામાંથી માટી ચોરી કરવામાં વપરાતા એક ટ્રેક્ટર અને જેસીબીને જપ્ત કરાયા હતા. ખાડાની માપણીના આધારે ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ભરત કડિયા સાથે અંજના, સિટી ન્યૂઝ, મોડાસા. આજરોજ સવારે 9:30 વાગે અમને સાયરા સાકરિયા બાજુ માટી ચોરીની ફરિયાદ મળતા અમારી પાસે ડ્રોનની અવેલેબિલિટી હોય, ડ્રોનના ઉડાડીને, ડ્રોન સર્વેલન્સ કરીને, ડ્રોનના માધ્યમથી અમે એક જેસીબી અને એક ટ્રેક્ટર જપ્ત કરીને અત્યારે મોડાસા ખાતે મુકાવ્યું છે. હવે એની માપણી પણ થઈ ગઈ છે અને માપણી આધારે નકશો તૈયાર થતાં જેસીબી માલિકને એ બાબતની દંડકીય નોટિસ પણ આપવામાં આવશે. અને જ્યારે આ ચાલી રહ્યું છે, અત્યારે સુજલામ સુપલામની 7 તારીખ સુધીની અવધિ હતી જે પૂર્ણ થઈ ગઈ છે, પણ હવે હું આપના માધ્યમથી ખેડૂત મિત્રો જે જગતનો તાત છે એને એક સંદેશો આપવા માગું છું કે અમારા નિયમમાં એક જોગવાઈ છે કે કોઈ પણ રીતે પોતાના એક જ રેવન્યુ વિલેજમાં એક જ માલિકના અલગ અલગ સર્વે નંબર હોય તો એને સમતળ કરવા માટે કોઈ પરમિટ લેવાની જરૂર નથી, ખાલી એના સાધનો વાહનો કયા ઉપયોગ કરશે એ અમને જાણ કરી દેશે. એ સિવાય એને માટીની જરૂર હોય, એનું ઉબડખાબડ ખેતર હોય, એને સુધારવું હોય અને માટીનો નિકાલ કરવો હોય, એને કોઈને વેચવી હોય તો પણ પરમિટની જોગવાઈ છે અને એમને કોઈ પણ તકલીફ પડે તો અમારી પરમિટ શાખા છે એમાં આવીને સંપર્ક કરી શકે છે. અમે એમને સંપૂર્ણ હેલ્પ કરવા માટે તૈયાર છીએ અને આ બાબતે આપને કોઈ પણ ક્યારે પણ ફરિયાદ હોય અમારી કચેરીનો સંપર્ક કરશો, અમે 24 થી 48 કલાકની અંદર એનો નિકાલ કરવા માટે તત્પર છીએ અને નિકાલ કરી દઈશું. થેન્ક યુ. એની માપણી કરેલી છે, માપણીનો નકશો તૈયાર થશે ત્યારબાદ આપને જાણ કરવામાં આવશે. અત્યારે ફક્ત એક જેસીબી અને એક ટ્રેક્ટર જપ્ત કરેલું છે અને ટ્રેક્ટરમાં અંદાજે 2 ટન જેટલી માટી ભરેલી જોવા મળે છે.